મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, ધોરણ 5 વિષય અંગ્રેજીમાં આપણે યુનિટ નંબર 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ આઈ નીડ નો આપણે અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે તમારી જે સ્વાધ્યાય પોથીમાં આવે છે જુદી જુદી એક્સરસાઇઝ, ઓકે, તો એમાંની એક્સરસાઇઝ નંબર 4 કે એક્સરસાઇઝ નંબર 4 ની અંદર અહીંયા ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે કે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દોના ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ઓકે, તો અહીંયા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે, એક્ઝામ્પલ તમને આપવામાં આવેલું છે, જુઓ. ઓકે, ધ બોય ખાલી જગ્યા કાઇટ્સ, કૌંસમાં ક્રિયાપદ છે ફ્લાય. ઓકે, તો ફ્લાયનું ભૂતકાળનું રૂપ થશે ફ્લ્યુ. ઓકે, એફ એલ ઈ ડબલ્યુ. ઓકે, લાસ્ટ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો, મેં તમને ભૂતકાળના રૂપો કેવી રીતે બને છે, ઓકે, જે મૂળ રૂપ છે એમાંથી એ મૂળ રૂપનું ભૂતકાળનું રૂપ કેવી રીતે બને છે, ઓકે, એ શબ્દો મેં તમને કહ્યું હતું કે તમારે એ શબ્દો મૂળ વર્ડ્સ, મેઇન વર્બ અને એનું ભૂતકાળનું રૂપ બંને તમારે મોઢે કહી દેવાના છે કે આનું આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આ થાય. ઓકે, એ ખાસ તમારે યાદ રાખવાનું છે, તેને મોઢે કરી દેવાના છે. ઓકે, તો આપણે અહીંયા ફિલિંગ ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા આપણે પૂરીશું ભૂતકાળના રૂપોથી. ઓકે, પહેલા નંબરની ખાલી જગ્યા છે સોના ખાલી જગ્યા હો. ઓકે, ક્રિયાપદ આપવામાં આવેલું છે કમ. ઓકે, તો કમનું ભૂતકાળનું રૂપ કયું છે વિદ્યાર્થી મિત્રો? કમનું ભૂતકાળનું રૂપ શું થાય? કમનું થાય કેમ. ઓકે, સોના કેમ હો. અનિલ ખાલી ગયા લાસ્ટ, અનિલ ખાલી ગયા લાસ્ટ. ઓકે, તો અહીંયા બેટ આપવામાં આવેલું છે, બી એ ટી બેટ. ઓકે, તો અહીંયા બેટ નું ભૂતકાળનું રૂપ શું થશે? બી એ ટી, પછી એ જે ટી છે એ ડબલ થશે, બેવડાશે. ઓકે, અને ઈડી નું ઈડી રૂપ લાગશે. ઓકે, લાસ્ટ ની અંદર મેં તમને સમજાવ્યું હતું કે આવા અમુક શબ્દો આવે છે કે જેનો લાસ્ટ મૂળાક્ષર બેવડાય છે અને ત્યાર પછી ઈડી પ્રત્યે લાગે છે. ઓકે, અમુકને ડાયરેક્ટ ઈડી પ્રત્યે અને ડી પ્રત્યેથી લગાવવાથી ભૂતકાળનું રૂપ બની જાય છે, જ્યારે અમુક ક્રિયાપદો એવા છે કે જે ઇરેગ્યુલર કહેવામાં આવે છે, અનિયમિત ક્રિયાપદો કે જેના બંને રૂપ જુદા જોવા મળે છે. ઓકે, થર્ડ નંબરની પ્લેન ધ મંકી ખાલી જગ્યા બનાનાઝ. ઓકે, તો અહીંયા ઈટ છે. ઓકે, ઈટ નું ભૂતકાળનું રૂપ શું થાય? એ ટી ઈ એટ. ઓકે, ધ વુમેન ખાલી ગયા ક્લોઝ, ધ વુમેન ખાલી ગયા ક્લોઝ, ક્રિયાપદ આપવામાં આવેલું છે વોશ, તો અહીંયા વોશ નું ભૂતકાળનું રૂપ શું થાય? ડબલ્યુ એ એસ એચ ઈ ડી. ઓકે, મધર ખાલી ગયા ફૂડ, મધર ખાલી ગયા ફૂડ, કુક શબ્દ આપવામાં આવેલો છે. ઓકે, તો કુક નું ભૂતકાળનું રૂપ થાય સી ડબલ ઓ કે ઈ ડી, અહીંયા ઈ ડી પ્રત્યે લાગવાથી ભૂતકાળનું રૂપ તેનું બની જશે. ઓકે, ધ ડોગ ખાલી ગયા આફ્ટર ધ કેટ, રન ક્રિયાપદ આપવામાં આવ્યું છે, આર યુ એન રન, આર યુ એન રન નું ભૂતકાળનું રૂપ શું થાય? આર એ એન રેન. ઓકે, આર નું રન નું ભૂતકાળનું રૂપ થાય છે આર એ એન રેન. ડીપા ખાલી ગયા ધ ડોર, ક્રિયાપદ આપવામાં આવ્યું છે ક્લોઝ. ઓકે, તો એનું ભૂતકાળનું રૂપ શું થાય ક્લોઝ નું? સી એલ ઓ એસ ઈ અને ડી, ખાલી ડી પ્રત્યે લગાડવાથી ભૂતકાળનું રૂપ બની જાય છે, સી એલ ઓ એસ ઈ ડી, ડી પ્લા ક્લોઝ ધ ડોર. સાહિલ ખાલી જગ્યા ધ કાર, ક્રિયાપદ છે પુશ, પી યુ એસ એચ. ઓકે, તો એનું ભૂતકાળનું રૂપ શું થાય? પી યુ એસ એચ, અહીંયા ઈ ડી પ્રત્યે લગાડવાથી તેનું ભૂતકાળનું રૂપ બની જશે, સોહિલ પુશ ધ કાર. રામુ ખાલી ગયા ટોયઝ, રામુ ખાલી ગયા ટોય, એસ ઈ ડબલ એલ સેલ આપવામાં આવેલો છે, ક્રિયાપદ સેલ છે. ઓકે, તો સેલ નું શું થશે ભૂતકાળનું રૂપ? સેલ નું થશે સોલ્ડ, એસ ઓ એલ ડી. ઓકે, અહીંયા આવશે એસ ઓ એલ ડી સોલ્ડ, રામુ સોલ્ડ ટોય. કિરણ ખાલી ગયા મિલ્ક, ક્રિયાપદ આપવામાં આવ્યું છે ડ્રિંક, તો ડ્રિંક નું ભૂતકાળનું રૂપ લખવાનું છે શું આવશે? એનું રૂપ ભૂતકાળનું રૂપ થશે રેન, ડી આર એ એન કે. ઓકે,
नंबर 11 द गर्ल्स खाली गया अ सॉन्ग. ओके तो द गर्ल्स यहां क्रियापद से सिंग सिंग નું ભૂતકાળ નું રૂપ શું થાય સિંગ નું ભૂતકાળ નું રૂપ સેંગ થાય છે. ઓકે ધ ગર્લ્સ સેંગ અ સોંગ. ધ બેબી ખાલી જગ્યા ધ બોલ ક્રિયાપદ છે થ્રો ટી એચ આર ઓ ડબલ્યુ. ઓકે એનું ભૂતકાળ નું રૂપ શું થશે થ્રો નું થશે થ્રીયુ ટી એચ આર ઈ ડબલ્યુ. ઓકે નંબર 13 કિંજર ખાલી જગ્યા ધ વિન્ડો ओपन छे क्रियापद ओ पी एन ओपन ओपन નું ભૂતકાળ રૂપ થશે ઓપન ઓપન ઓ પી એન ઈ ડી. ઓકે ઈ ની પ્રત્યય લાગવાથી ભૂતકાળ રૂપ તરુ બનશે. ફાધર ખાલી ગયા તો ધ ઓફિસ ફાધર ખાલી ગયા તો ધ ઓફિસ ક્રિયાપદ છે ગો. તો ગો નું ભૂતકાળ રૂપ થાય વેન્ટ. ઓકે આઈ ખાલી ગયા અ લેટર राइट. ओके राइट क्रियापद राइट આપવામાં આવ્યું છે w r i t e તો એનું ભૂતકાળનું રૂપ થશે રોટ w r o t e. ઓકે નંબર 16 ફરીદા ખાલી ગયા ધ ફ્લાવર્સ ફરીદા ખાલી ગયા ધ ફ્લાવર્સ પિક શબ્દ છે p i c k એનું ભૂતકાળનું રૂપ થાય p i c k e d. શું થાય ભૂતકાળ નું રૂપ પી આઈ સી કે ઈ ડી માત્ર ઈ ડી પ્રત્યે લગવાથી એનું ભૂતકાળ નું રૂપ બની જશે. ઓકે ત્યાર પછી ધ પોલીસમેન ખાલી ગયા ધ થીફ ક્રિયાપદ છે કેચ સી એ ટી સી એચ એનું ભૂતકાળ નું રૂપ છે સી એ યુ જી એચ ટી કોટ. ઓકે કેચ નું ભૂતકાળ નું રૂપ છે કોટ ધ પોલીસમેન કોટ ધ થીફ. ધીસ મેન ખાલી ગયા ધ કેપ્સ ટેક ક્રિયાપદ છે ટેક ટેક નું ભૂતકાળ નું રૂપ શું થાય ટી ડબલ ઓ કે ટુક. ઓકે ઉમંગ ખાલી જગ્યા અલાયન અહીંયા ક્રિયાપદ છે સી એસ ડબલ ઈ સી. ઓકે તેનું ભૂતકાળ નું રૂપ શું થાય એસ એ ડબલ્યુ. ઓકે ઉમંગ સો અલાયન. ધ ચિલ્ડ્રન ખાલી ગયા ઇન ધ ક્લાસરૂમ ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ઇન ધ ક્લાસરૂમ ક્રિયાપદ આપવામાં આવેલું છે સીટ એસ આઈ ટી સીટ તો એનું ભૂતકાળ નું રૂપ શું થશે એસ એ ટી. ફાધર ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન ક્રિયાપદ છે વોક ડબલ્યુ એ એલ કે તો એનું ભૂતકાળ નું રૂપ વોક નું થશે વોક્ડ ડબલ્યુ એ એલ કે ઈ. નંબર 22 હેતલ ખાલી ગયા મી હર પેન હેતલ ખાલી ગયા મી હર પેન અહીંયા ક્રિયાપદ આપવામાં આવેલું છે ગીવ જી આઈ વી ઈ. ઓકે તો ગીવ નું ભૂતકાળ નું રૂપ શું થાય છે મિત્રો જી આઈ વી ઈ ગીવ નું ભૂતકાળ નું રૂપ થાય ગીવ જી એ વી ઈ. ઓકે રામુ ખાલી ગયા ધ બસ રામુ ખાલી ગયા ધ બસ ડ્રાઈવ ક્રિયાપદ આપવામાં આવેલું છે ડ્રાઈવ ડી આર આઈ વી ઈ. ઓકે તો આનું ભૂતકાળ નું રૂપ શું થશે ડ્રાઈવ નું ભૂતકાળ નું રૂપ થશે ડ્રો ડી આર ઓ વી ઈ. ઓકે ડ્રાઈવ નું ભૂતકાળ નું રૂપ થશે ડ્રો. ધ પોલીસમેન ખાલી ગયા ધ ટ્રક ધ પોલીસમેન ખાલી જગ્યા ધ ટ્રક ક્રિયાપદ શું આપવામાં આવેલું છે સ્ટોપ એસ ટી ઓ પી. તો અહીંયા એસ ટી ઓ પી નું ભૂતકાળ નું રૂપ શું થશે એસ ટી ઓ અહીંયા જે પી જે છે એ પી બેવડા છે એટલે કે ડબલ વખત લખાશે અને ત્યાર પછી ઈડી નું પ્રત્યય લાગશે. ઓકે સ્ટોપ ધ ટ્રક ધ પોલીસમેન સ્ટોપ ધ ટ્રક. મહેશ ખાલી જગ્યા ઇન અ લાઈન મહેશ ખાલી જગ્યા ઇન અ લાઈન ક્રિયાપદ શું છે જે મિત્રો સ્ટેન્ડ છે એસ ટી એ એન ડી સ્ટેન્ડ. તો એનું ભૂતકાળ નું રૂપ શું થાય તો આપણે આગળ શીખી ગયા છે જે મિત્રો તો એનું ભૂતકાળ નું રૂપ થાય છે સ્ટૂડ એસ ટી ડબલ ઓ ડી મહેશ સ્ટૂડ ઇન અ લાઈન. મિલ ખાલી જગ્યા ઓન ધ સ્ટેજ ક્રિયાપદ છે ડાન્સ
तो डांस में भूतकाल नु रूप शू थशे डी ए एन सी ई डी ओके किरीट खाली गया अ पेपर डॉल किरीट खाली गया अ पेपर डॉल क्रियापद આપવામાં આવેલું છે મેક એમ એ કે ઈ મેક ઓકે તો મેક નું ભૂતકાળ નું રૂપ થશે મેડ એમ એ ડી ઈ ઓકે ધ ચિલ્ડ્રન ખાલી ગયા ધેર હેન્ડ્સ ઓકે ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ધેર હેન્ડ્સ ચિલ્ડ્રન બાળકોએ તેમના હાથ વડે તાળી પાડી ઓકે ક્લેપ શબ્દ આપવામાં આવેલો છે ઓકે સી એલ એ પી ક્લેપ હવે ક્લેપ નું ભૂતકાળ નું રૂપ શું થાય तो सी एल ए पी सी एल ए डबल पी थे ओके प्रत्यय लगे क्लेप द चिल्ड्रन क्लेप देर हैंड्स चुन्नू चुन्नी एंड मुन्नी चुन्नी एंड मुन्नी खाली जगह ईच अदर एल ओ वी क्रियापद आपेलु एल ओ वी लव तो एनु भूतकाल रूप थशे एल ओ वी ई डी मात्र बी प्रत्यय लागशे भूतकाल रूप बनी जशे ओके द कैट खाली गया ऑन द सोफा द कैट खाली गया ऑन द सोफा क्रियापद આપવામાં આવેલું છે સ્લીપ ઓકે તો સ્લીપ નું ભૂતકાળ નું રૂપ થશે સ્લેપ્ટ એસ એલ ઈ પી ટી સ્લેપ્ટ ઓન ધ સોફા ઓકે હમીદ ખાલી ગયા હીઝ बाइसिकल बी आई सी वाई सी एल हमीद खाली गया इस बाइसिकल राइड आर आई डी ई क्रियापद આપવામાં આવેલું છે आर आई डी ई ओके એનો ભૂતકાળ નું રૂપ શું થશે વિદ્યાર્થી મિત્રો आर आई डी ई નું તો आर ओ डी ई એનો ભૂતકાળ નું રૂપ થશે आर ओ डी ई રોડ ओके નંબર 32 કમલા ખાલી ગયા ધ ચિકન ઓકે कमला खाली गया चिकन्स क्रियापद से फीड एफ डबल ई डी ओके तो એનું ભૂતકાળ નું રૂપ થશે ફેડ એફ ઈ ડી નંબર 33 ધ ગર્લ્સ ખાલી ગયા ઇન ધ ગાર્ડન સ્કિપ શબ્દ આપવામાં આવેલો છે એસ કે આઈ પી સ્કિપ ક્રિયાપદ છે તો અહીંયા એસ કે આઈ ડબલ પી ઈ ડી ઓકે સ્કિપ થઈ જશે અહીંયા પી જે છે લાસ્ટ એ ડબલ થશે ને ત્યાર પછી ઈ પ્રત્યય લાગશે ઓકે કેતન ખાલી ગયા ધ ચેર કેતન ખાલી ગયા ધ ચેર પુલ શબ્દ આપવામાં આવેલો છે ક્રિયાપદ પુલ છે ઓકે પી યુ ડબલ એલ તો અહીંયા ખાલી ઈ પ્રત્યય લાગવાથી ભૂતકાળનું રૂપ બની જશે અહીંયા થશે પી યુ ડબલ એલ ઈ ડી મધર ખાલી ગયા રંગોલી ડ્રો ડી આર ઓ ડબલ યુ ડ્રો ઓકે તો અહીંયા ડ્રોન ડ્રોન ભૂતકાળનું રૂપ શું થશે ડી આર ઈ ડબલ્યુ ડ્રીવ અ રંગોળી સુષ્મા ખાલી ગયા ડાઉન સુષ્મા ખાલી ગયા ડાઉન ફોલ એફ ઓ ડબલ એફ એ ડબલ એલ છે ઓકે એફ એ ડબલ એલ ફોલ ઓકે એનો ભૂતકાળનું રૂપ થશે એફ ઈ ડબલ એલ શું થશે એફ ઈ ડબલ એલ ધ વિલેજર્સ ખાલી ગયા ધ સાઉથ ક્રિયાપદ છે હિયર એચ ઈ એ આર તો અહીંયા એનું ભૂતકાળનું રૂપ થશે એચ ઈ એ આર ડી હર્ડ ઓકે 38 નંબર 38 ખાલી ગયા નંબર 38 આઈ ખાલી ગયા સમ ફ્રૂટ્સ આઈ ખાલી ગયા સમ ફ્રૂટ્સ ક્રિયાપદ છે બાય બી યુ વાય ઓકે તો અહીંયા એનું ભૂતકાળનું રૂપ થશે બોટ બાય નું થશે બોટ B O U G H T અને લાસ્ટ વન ધ બોયઝ ખાલી ગયા કાઇટ્સ ઓકે ધ બોયઝ ખાલી ગયા કાઇટ્સ ક્રિયાપદ આપવામાં આવેલું છે ફ્લાય ઓકે તો ફ્લાય નું અહીંયા થશે ફ્લ્યુ F L E W ઓકે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ એક્સરસાઇઝ ની અંદર આપણે જોયું કે અહીંયા જે પણ ક્રિયાપદો આપવામાં આવેલા છે એ ક્રિયાપદોના એટલે કે કૌંસમાં જે ક્રિયાપદો આપવામાં આવેલા છે એ મૂળ રૂપમાં આપવામાં આવેલા છે એના મૂળ રૂપ આપવામાં આવેલા છે ઓકે મેઇન વર્બ હવે એના ભૂતકાળના રૂપ વડે ખાલી જગ્યા પૂરવાની હતી ઓકે કે એના ભૂતકાળના રૂપ શું થાય છે ઓકે તો આપણે અગાઉ શીખી ગયા કે જુદા જુદા ભૂતકાળના રૂપ ક્રિયાપદોના ભૂતકાળના રૂપો કેવી રીતે બને છે તો
ईडी प्रत्यय के डी प्रत्यय लागवाथी भूतकाळ नु रूप बने छे। ओके, अमुक एवा शब्दो छे के जे लास्ट मां जे मूळाक्षर आवे छे ए બેવડાય છે ને ત્યાર પછી ઈડી પ્રત્યય લાગે છે। અમુક ઇરેગ્યુલર વર્બ પણ છે કે જેનો બંને જે ફોર્મ જે છે ભૂતકાળનું રૂપ અને મૂળ ફોર્મ બંને અલગ જોવા મળે છે એને ઇરેગ્યુલર વર્બ પણ કહેવામાં આવે છે। તો આના આ ક્રિયાપદોથી આપણે અહીંયા ખાલી જગ્યા પૂરેલી છે ભૂતકાળના રૂપોથી। તો આ તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર આ બધી જ ખાલી જગ્યા પૂરી દેવાની છે। ઓકે, થેન્ક યુ।